આપણે પહેલા પાઠમાં અગાઉ જોયું ખેત પદ્ધતિ વિશે. તેની માટે ખેતી માટે જુદી જુદી છ પ્રકારની રીતો છે ખેડૂતો એનો ઉપયોગ કરતા હોય છે. એમાં આપણે જોયું કે ભાઈ જમીનને સમતળ કરવાની વાત કરી છે, રોપણી કરવાની વાત કરી છે, બીજ વાવવાની વાત એટલે કે પાણી પાવવાની વાત, સિંચાઈની વાત કરી છે, ખાતર આપવાની વાત કરી છે, નિંદણ દૂર કરવાની વાત કરી છે, પાક તૈયાર થઈ જાય પછી પાક લણી લેવાની વાત કરી છે, અને ત્યારબાદ તૈયાર થયેલો પાક છે એને યોગ્ય જગ્યાએ પહોંચાડવાની વાત એના વિશે આપણે શીખ્યા. પણ એ વખતે વાત આપણે કરી હતી કે ભાઈ ખાતરની વાત કરી, એમાં રાસાયણિક ખાતર અને કુદરતી ખાતર. તો કુદરતી ખાતર કીધું એમ આપણે કે પ્રાણીઓના મળમૂત્ર વનસ્પતિના પર્ણોમાંથી જે બનાવવામાં આવે છે એ કુદરતી ખાતર છે, જેના કારણે જમીનની ફળદ્રુપતા વધે છે અને પાક પણ સારો થાય છે. જ્યારે રાસાયણિક ખાતર છે જે આપણે બજારમાં પૈસા દઈને લાવવું પડે છે, ખાસ કરીને એનપીકે પ્રકાર એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમયુક્ત ખાતર છે એ ખેડૂતો વાપરતા હોય છે. પણ જો તે વધુ પ્રમાણમાં વાપરવામાં આવે તો જમીનની ફળદ્રુપતા પણ લાંબા ગાળે ઘટે છે અને પાક પણ નુકસાન થાય છે, પાકને પણ નુકસાન થતું હોય છે. તો એની માટે થઈને આપણે કુદરતી ખાતર વાપરવું એ વધુ હિતાવહ છે, આવો પ્રશ્ન પણ તમને પરીક્ષામાં પૂછી શકે. ત્યારબાદ આપણે એ વખતે વાત કરી હતી સિંચાઈ પદ્ધતિની. તો પહેલાના વખતમાં સિંચાઈ માટે જુદા જુદા પ્રકારની પદ્ધતિઓ ઉપયોગ થતો હતો, જેમાં મોર, ચેન પંપ, ઢેકી અને રહે. આ જુદા જુદા પ્રકારની પરંપરાગત રીતની મદદથી સિંચાઈની વ્યવસ્થા થતી હતી કે જેમાં મનુષ્ય દ્વારા કે પ્રાણીઓ દ્વારા સિંચાઈની પ્રક્રિયા થતી હતી. જ્યારે આપણે આધુનિક પદ્ધતિમાં જોઈએ તેમાં ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ, આ બે પદ્ધતિનો ઉપયોગ થાય છે કે જેમાં કોઈ માનવ બળ કે પ્રાણીઓના બળનો ઉપયોગ થતો નથી, પણ એની માટે થઈને મોટર લગાવીને પાણી ખેંચવામાં આવે અને એ પાણી છે એ પાકને આપવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે જોઈએ કે કોઈ મનુષ્ય કે પ્રાણી દ્વારા એની શક્તિનો વપરાશ નથી થતો, પણ આપણે ઊર્જા મોટર દ્વારા જે ઊર્જા મેળવાય છે એના દ્વારા પાણી પાવાની પ્રક્રિયા છે એ થતી હોય છે. તેમાં આપણે પહેલું જોઈએ કે ફુવારા પદ્ધતિ છે. તો ખાસ કરીને જે રેતાળ જમીન છે અને જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હોય એવી જગ્યાએ આપણે ફુવારા પદ્ધતિ છે તે ઉપયોગી બનતી હોય છે. જેમાં આપણે જોઈએ કે ભાઈ પાક વાવેલો છે અને એને પાણી આપવાનું છે, તો એની માટે કૂવો છે, એમાંથી પાણી ખેંચવા માટે આ પંપ છે. પંપ શરૂ કરતા કૂવામાંથી પાણી છે આ પાઇપલાઇન દ્વારા ખેંચાય છે અને જે પાક વાવે છે ત્યાંની નળીઓ છે ત્યાં સુધી પહોંચે છે અને એમાં આપણે આવા ફુવારા લગાવી આવે છે. એટલે જ્યારે આપણે મોટર શરૂ કરતા પાણી આ નળીમાં જાય છે અને ફુવારામાંથી વનસ્પતિ ઉપર પડે છે, જે પાક છે એના ઉપર પડે છે અને જેના કારણે પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળે છે. આવી પદ્ધતિમાં પાણી છે એ એનો વધારે વેડફાટ નથી થતો, જરૂર પૂરતું પાણી છે એ પાકને મળી રહે છે. એટલે આધુનિક સિંચાઈ પદ્ધતિમાં આ ફુવારા પદ્ધતિ છે એ ખાસ કરીને રેતાળ જમીન હોય અને જ્યાં પાણીની અછત હોય એવી જગ્યાએ ઉપયોગી બને છે. બીજી પદ્ધતિની વાત કરીએ કે ભાઈ ટપક સિંચાઈ પદ્ધતિ, તો ખાસ કરીને જે ફળો છે ફળની ખેતી કરતા હોય એવી જગ્યાએ આપણે ટપક સિંચાઈ પદ્ધતિ છે એ ઉપયોગી બને છે. તો એમાં પણ એને આપણે જોયું કે ભાઈ કૂવા સાથે મોટર છે એ જોડી દીધેલી છે, જ્યારે મોટર શરૂ કરે ત્યારે કૂવામાંથી પાણી છે એ ખેંચાય છે અને આ નળી વાટે થઈને આ જે પાકની સાથે નળી જોડેલી છે એમાં નાના નાના છિદ્રો કરેલા હોય છે. તો જ્યારે એ નળીમાંથી પાણી આ છિદ્રોમાંથી ટપક ટપક ટીપા ટીપા રૂપે વનસ્પતિમાં જમીન ઉપર પડે છે અને વનસ્પતિ છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે અને પૂરતા પ્રમાણમાં પાણી એને મળી રહે છે. તો આમ આ આધુનિક પદ્ધતિ દ્વારા આપણે જોઈએ કે ભાઈ ખેડૂતો છે એ ખેતી કરતા થયા છે. આપણને ખબર છે કે ભાઈ ઇઝરાયલમાં જે ખેતી થાય છે એ આ જ પ્રકારની ખેતી થાય છે અને એમાં એ લોકોને ખૂબ સફળતા મળે છે. તો આપણા ખેડૂતો પણ આવી પ્રકારની ખેતી કરવા પ્રેરાયા છે. બીજું આપણે જોઈએ એક નવો મુદ્દો, એ નાનો મુદ્દો છેલ્લો ટોપિક છે તમારે કે ભાઈ આપણે જે ખોરાકના અનાજ, કઠોળ, શાકભાજી લઈએ છીએ એ બધા ખેત ઉત્પાદન છે, પણ સાથે સાથે પશુઓ દ્વારા પણ આપણે કેટલાક પ્રકારના આહારનો ઉપયોગ કરીએ છીએ. એમાં આપણે જોઈએ છીએ કે ભાઈ મરઘી છે એના ઈંડાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, માછલી છે એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ, ત્યારબાદ જે દૂધાળા પ્રાણીઓ છે ગાય, ભેંસ, બકરી એમાંથી જે દૂધ મળે છે કે દૂધની બનાવટ એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. આપણે આ જે ખોરાક ખાઈએ છીએ એ આપણને સારો સ્વસ્થ મળે એની માટે થઈને આપણે આવા જે પ્રાણીઓ છે એની પણ સાર સંભાળ યોગ્ય રીતે કરવી જોઈએ, એમની જે
જગ્યાની તકેદારી રાખવી જોઈએ, સ્વચ્છ રાખવું જોઈએ, એમને સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવવો પડે, એમને જે ચારો આપીએ છીએ નિયમિત પૂરતા પ્રમાણમાં આપવો જોઈએ, અને એના દ્વારા આપણને જે ખોરાક મળે છે એ આપણને સ્વસ્થ મળે, એના માટે આપણે બધી સાવચેતીના પગલાં લેવા જોઈએ. નમસ્તે.